तो शेयर बजार सतत नवी टोच पर आवी रह्यु छे। सेंसेक्स निफ्टी नवी ऊंचाई पर आज जोवा मळ्युं। सेंसेक्स प्रथम वक्त 55,300 ने पार पहोंच्यु छे। निफ्टी पण 16,500 नो नवो रेकॉर्ड बनाव्यो छे। एक वर्ष में निफ्टीए आप्यु छे 45% वळतर, तो सेंसेक्से एक वर्ष में 44% वळतर आप्यु छे। मार्च 2020 में बजारना खड़ाका बाद सतत सुधारो नोंधाई रह्यो छे। ग्लोबल सप्लाय चेन में भारतनो हिस्सो वधवानी शक्यता छे। तो आ विषय वधु माहिती मेळवी अमारा संवाददाता पराग दवे पासेथी। पराग, जे प्रमाणे मार्च 2020 માં જે માર્કેટ તૂટ્યું હતું, ઘણું નીચે ગયું હતું, ત્યારબાદ સતત ઉછાળો આવી રહ્યો છે, આજે પણ નવો એક રેકોર્ડ સ્થાપિત થયો, આ પાછળનું કારણ શું લાગી રહ્યું છે? જીમથુન, ગયા વર્ષે કોરોના મહામારી જ્યારે નવી નવી આવીને જ્યારે WHO દ્વારા તેને પેન્ડેમિક જાહેર કરવામાં આવ્યું, ત્યારબાદ માર્કેટમાં કડાકો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ લગભગ 25,000 થી 26,000ની સપાટી વચ્ચે જોવા મળ્યો હતો। ત્યારબાદ છેલ્લા 17 મહિનામાં શેર બજાર લગભગ સેન્સેક્સ જોઈએ તો લગભગ 30,000 પોઈન્ટનો વધારો થયો છે, જે ઐતિહાસિક કહી શકાય। આ માટેના મુખ્ય કારણો જોઈએ તો જે પ્રકારે ભારતીય અર્થતંત્રમાં વૈશ્વિક સ્તરેથી નાણાંનો એક સ્ટેબલ પ્રવાહ આવી રહ્યો છે, ભારતીય ઇક્વિટી બજારમાં સતત આંતરરાષ્ટ્રીય બજારોમાંથી જે ફંડો છે તેઓ નાણાં ઠલવી રહ્યા છે, ભારતીય શેરોમાં રોકાણ કરી રહ્યા છે, સાથોસાથ જે ડોમેસ્ટિક ફંડો છે તેમની પાસે પણ મોટા પ્રમાણમાં રેગ્યુલર ઇન્કમનો ફ્લો આવી રહ્યો છે। જે SIP એકાઉન્ટ્સની સંખ્યા વધી રહી છે તેના કારણે દર મહિને ભારતીય મ્યુચ્યુઅલ ફંડો પાસે લગભગ 9,500 કરોડ જેટલી રકમ આવી રહી છે, જે તેઓ સીધી ઇક્વિટીમાં રોકાણ કરતા હોય છે। ઉપરાંત જે પ્રકારે ભારતીય અર્થતંત્રમાં સુધારાનો દોર ચાલ્યો હતો તેના કારણે ઇક્વિટી માર્કેટ તરફ રોકાણકારો આકર્ષાયા છે અને ભારતીય કંપનીઓની પ્રોફિટેબિલિટી પણ ઘણી સારી છેલ્લા એક દાયકાની ટોચે પહોંચી છે તેમ કહી શકાય। જે પ્રકારે ડિજિટલ ઇકોનોમીનો યુગ શરૂ થયો છે તેના કારણે જે ઓર્ગેનાઇઝ માર્કેટ છે એટલે કે જે લિસ્ટેડ કંપનીઓ છે તેમને સવિશેષ લાભ મળી રહ્યો છે, તેના કારણે પણ આ કંપનીઓનું પરફોર્મન્સ સુધરી રહ્યું છે અને આ કંપનીઓના ફ્યુચરના જે એસ્ટિમેટ્સ છે તે વધારે સારા થવાથી રોકાણકારો તેમાં રોકાણ કરી રહ્યા છે। ઉપરાંત જે ભારતની PSU બેંકો 2-3 વર્ષ પહેલા સૌથી મોટી ચિંતા હતી અર્થતંત્ર માટે, પરંતુ જે પ્રકારે PSU બેંકોનો દેખાવ તાજેતરમાં સુધરી રહ્યો છે, SBI પણ અપેક્ષા કરતા ઘણું સારું રિઝલ્ટ આપ્યું હતું, તેના કારણે PSU બેંકોની મજબૂતીના કારણે પણ રોકાણકારોનો વિશ્વાસ ભારતીય અર્થતંત્રમાં વધ્યો છે અને PSU બેંકો તથા IT શેરો સેન્સેક્સની હાલની જે તેજી છે તેમાં આગેવાની લઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે। ઉપરાંત કોરોનાના મામલે પણ ભારત એક પ્રકારે સંતોષજનક સ્થિતિમાં છે। બીજી લહેર ઘણી ઘાતક સાબિત થઈ હતી, પરંતુ બજારના નિષ્ણાતો માને છે કે ત્રીજી લહેર આવશે તો પણ તે બીજી લહેર જેટલી ઘાતક સાબિત નહીં થાય અને અર્થતંત્રને પણ ગયા વર્ષે કોરોનાના પ્રથમ લોકડાઉનમાં અને બીજી લહેરમાં જે નુકસાન થયું હતું તેને સરખામણીએ ઘણું ઓછું નુકસાન થશે। સાથોસાથ જે પ્રકારે વેક્સિનેશનને વેગ આપવામાં આવ્યો છે, દેશમાં ઝડપથી વેક્સિનેશનનું કાર્ય ચાલી રહ્યું છે, તેના કારણે પણ એક સેન્ટિમેન્ટ સુધર્યો છે અને વિશ્વાસ વધ્યો છે કે કોરોના મહામારી સામે સફળતાપૂર્વક આપણે લડી શકીશું। એટલે કે જે પ્રકારે અર્થતંત્રમાં સારું ચોમાસું પણ હવામાન ખાતે આગાહી વ્યક્ત કરી છે તે પ્રમાણે કૃષિ ઉત્પાદન પણ બમ્પર રહેવાની અપેક્ષા છે અને ભારત એક કૃષિ પ્રધાન દેશ છે હજુ પણ, અને કૃષિ ઉત્પાદન સારું રહેવાથી ગ્રામીણ અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ આવે છે અને ગ્રામીણ માંગ મજબૂત બનવાથી ભારતની મોટાભાગની કંપનીઓની નફાકારકતા ઊંચી રહેતી હોય છે। સાથોસાથ જે ફુગાવાનો આંકડા ગઈકાલે જાહેર થયા છે તે પણ છેલ્લા 3 મહિનાની નીચી સપાટીએ 5.59% રિટેલ ફુગાવો ભારતમાં જોવા મળ્યો છે, જે 3 મહિનાની નીચી સપાટી બતાવે છે। એટલે RBI પાસે હજુ પણ જે વૃદ્ધિલક્ષી મોનિટરી પોલિસી આપવાનો જે સ્કોપ છે તે યથાવત છે અને ઝડપથી RBI વ્યાજ દરોમાં વધારો કરે તે પ્રકારની શક્યતા હાલમાં નિષ્ણાતો માનતા નથી। જોકે હજુ પણ જે પ્રકારે હોલસેલ ફુગાવો છે તે એક ચિંતાનું કારણ છે, સાથોસાથ નિષ્ણાતો એમ પણ જણાવી રહ્યા છે કે હાલના તબક્કે જે નવા રોકાણકારો છે તેમણે રોકાણ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ, કારણ કે ઘણા બધા શેરોમાં ઓવરવેલ્યુએશનની શક્યતા કહી શકાય, પરંતુ લિક્વિડિટીના કારણે માર્કેટમાં સતત તેજી જોવા મળી રહી છે। જી મિથુન, જી જી, આભાર પરાગ માહિતી આપવા બદલ। તો આજે ફરી એકવાર બજારે પોતાનો નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે।